બોલો. મારું નામ નિમેશ દેસાઈ છે, હું એકાઉન્ટન્ટ છું ને LIC એજન્સીની LIC એજન્ટ તરીકે કામ કરું છું. ઓમીભાઈનો લાઈફ ટ્રાન્સફોર્મેશન વર્કશોપ મેં એટેન્ડ કર્યો છે, એનાથી મને ઘણા બધા ફાયદા થયા છે. એ પહેલાં જ્યારે મેં વર્કશોપ કર્યો એ પહેલાં મને ઘણા બધા પ્રોબ્લેમ હતા, મારી ઘણી બધી બિલીફો હતી, માન્યતા હતી કે ભાઈ જિંદગીમાં આ બધું પ્રેક્ટિકલ પોસિબલ નથી. જે રીતના કે પૈસાને હું એટલું બધું મહત્ત્વ આપું છું, પણ પૈસા માટે મારી સ્ટ્રોંગ બિલીફ એ હતી કે પૈસા કમાવવો બહુ અઘરું છે. પણ જ્યારે આ લાઈફ ટ્રાન્સફોર્મેશન વર્કશોપ કર્યો તો મને થયું કે એટલું મોટું સંઘર્ષપૂર્ણ કાર્ય નથી, પૈસા એટલું હાર્ડ એ નથી. પૈસા આપણે ધારીએ તો આપણે આપણી બિલીફ જો ક્રેક તોડીએ અને આપણે પોઝિટિવ બિલીફ બનાવીએ તો આપણે પૈસાને પણ આરામથી કમાઈ શકીએ છીએ. બીજું હતું કે મને શારીરિક અમુક પ્રોબ્લેમ હતા, તો એમાં પણ મને ઘણું બધું હીલિંગ થયું છે, જેનાથી મને ઘણો ફાયદો થયો. અને મારામાં એક જે નકારાત્મકતા હતી મારી શરીર વિશે કે મારી પૈસા વિશે, તે બધી ઘણી બધી નકારાત્મકતા જાણે એમ ભાંગીને ભૂક્કો થઈ ગયો એવું મને લાગે છે. ને એવું છે કે જ્યારથી મેં સેમિનાર કર્યો છે ઓમીભાઈનો, તે એક મારામાં નવા પ્રકારની એનર્જી આવી ગઈ છે. ત્યાં સુધી છે કે મારા ફેમિલીમાં પણ ઘણા બધા પ્રોબ્લેમ મને સોલ્વ થતા થઈ ગયા હોય ને થતા, એ ટાઈપનું મને લાગે. મારા દરેક પ્રોબ્લેમ જાણે પ્રોબ્લેમ જેવું કંઈ હતું જ નથી, એ આપણે જ કરતા હોઈએ ને આપણે જ સંઘર્ષ ઊભો કરતા હોઈએ છીએ. એ હું દરેક વસ્તુને ટેક ઇટ ઇઝી લેવા માંડ્યો છું, અને ત્યાં સુધી કે મારી કોઈક આદતમાં પણ થયું કે ભાઈ આદત છૂટી ગઈ હોય કે એવું લાગે એમ, કે બહાર હું વારે વારે નાસ્તા ખાવા બહાર ફરું રખડું, પણ મને એમ થાય કે હું મારા ઘરમાં જ બેસીને ટાઈમ પર કેમ નહીં જાઉં. ને મેં પણ મારી ઘણી આદતોમાં બદલાવ કર્યો છે. પહેલાં મને એવું હતું કે વારે વારે ગુસ્સો બહુ આવતો હતો, મારે હું મારી બેબી પર ગુસ્સો કરી નાખું, મારી વાઈફ પર ગુસ્સો કરી નાખું, કોઈ પણ એમ થાય કે આ ખોટું કર્યું તો એને હું જવાબ તરત જ આપી દઉં. પણ હવે એ બધી વસ્તુને હું એક સાક્ષી ભાવથી કે પેલા ન્યુટ્રલ ભાવથી જોવા માંડ્યો છું કે આ થયું કંઈ નહીં, ઓકે ચલો આપણે આ રીતે આનો રસ્તો આ જ હશે, એમાં એટલો બધો મારે ગુસ્સો કરવાની કોઈ જરૂર નહીં. હું પોતે ત્યારે થયા પછી પણ મને થયું કે આ ખોટું થઈ જાય, તેમાં મારો ઘણો બધો બદલાવ આવ્યો છે, મારામાં આખો અભિગમ મારો નજર બદલે. એવન ત્યાં સુધી કે મને હમણાં એવું છે કે સુરતમાં ટ્રાફિકની હાલત બહુ ખરાબ હોય છે, તો મને એવું અમીભાઈ પાસેથી હિલિંગ ને પ્રાર્થનાને મળી કે ભાઈ મારા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય એને હું વિચારું છું. તો ત્યારે હું જ્યારે પહોંચું છું તો ટ્રાફિક પણ એમ ખુલી જતો એવું લાગે છે. છેલ્લા જ્યારથી કહેલો 10 દિવસથી પ્રેક્ટિકલી હું પોતે અનુભવી રહેલો છું કે હું અહીંથી જ્યારે મારા મિત્ર કતાર, હું એક પાર્ટ ટાઈમ કામ કરવા જાઉં છું કતારગામ સુધી જાઉં છું, તો કતારગામ અહીંયાથી હું રહું છું, ભટાર રહું છું, અને ભટારથી કતારગામ જો એટલે 15 કિલોમીટર જેવું થઈ જાય, 10-15 જે, પણ ભરચક ટ્રાફિક હોય છે. પણ મને એવું નથી લાગતું કે હું ટ્રાફિકનો કંઈક, સુરતની જે માત્રા છે તે મને અસર નથી કરતી. ને ઓલવેઝ ટ્રાફિકમાં પણ કંઈક પણ ઇશ્યુ થાય ત્યારે મારા ચહેરા પર એક પ્રકારનું સ્માઇલ હોય છે કે કાંઈ નહીં થઈ જશે, ને મારું દરેક વસ્તુ થઈ જાય છે. ને ત્યાં સુધી છે કે હવે મને થઈ જાય કે પૈસા મારા માટે કોઈ મોટી વસ્તુ નથી, પૈસા કમાવું મોટી વસ્તુ નથી, પૈસા તો હું આરામથી કમાઈ લઈશ ને જેટલા પણ હું ધારું એટલા કમાઈ શકું છું. એમાં દરેક રસ્તા નીકળી શકે છે, ઇવન ત્યાં સુધી કે તમે પોતાના ફેમિલીને પણ બેલેન્સ કરી શકો છો. મારા ઘરમાં પણ મારી વાઈફ સાથે કે મારા બેબી સાથે અમારું વાતાવરણ એકદમ આમ પવિત્ર શુદ્ધ થઈ ગયું છે. ને હું ઈચ્છું કે ઘણા લોકો આ રીતે પોતાની લાઈફમાં બદલાવ લાવે, સુખી થાય, એવી બધાની સર્વ લોકોની સુખીની ભાવના સાથે આપ એ કરું છું. થેન્ક યુ વેરી મચ.